ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ આયોજિત સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને બ્રહ્મ સમાજના ભાઈઓમાં ખેલ ભાવના જાગૃત થાય તેમજ તેઓ એકબીજા સાથે પરિચયમાં આવે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રવિવારે મોટી સંખ્યામાં ખેલાડીઓ કચ્છભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટનું આયોજન કરનાર કેતનભાઈ ગોરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ ટુર્નામેન્ટનું અમારા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ એવો હતો કે સમાજના યુવાનોમાં એકતાની ભાવના પ્રગટે અને આ ક્રિકેટ દ્વારા એકબીજાના પરિચયમાં આવે યુવાનો. છેલ્લા 2.5 માસથી દર રવિવારે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો અને દર રવિવારે કમસે કમ 100 યુવાનો એક ગ્રાઉન્ડ ઉપર ભેગા થાય છે અને એકબીજાનો પરિચય કેળવે છે. એકતા સમાજ માટે જરૂરી છે એ અમારો સંદેશ છે અને આવા કાર્યક્રમોથી સમાજના યુવાનો સંપર્ક વધવાથી સમાજને એકબીજાનો પરિચય વધશે. તેમજ અમારો આ એવું પ્રથમ આયોજન છે કદાચ કચ્છનું કે ભાગ લેનાર તમામે તમામ 250 યુવાનોને અમે ટ્રોફી આપવાના છીએ. તેમજ વિવિધ દાતાઓ તરફથી અમને સહયોગ મળ્યો છે. કેવલ કન્સ્ટ્રક્શન માધાપર તરફથી અવિનાશભાઈ શાસ્ત્રી, અનિરુદ્ધભાઈ દવે માંડવીવાળા, તેમજ ચેતનભાઈ સોમપુરા વગેરે તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો છે. અને જે મુખ્ય સહયોગ કહેવાય એ સૌથી મોટો ફાળો યુવાનોનો છે કે જેમણે આવી ગરમી હોવી છતાં પણ મેચ રમી અને સમાજ માટેની પોતાની ભાવના પ્રગટ કરી અને સમાજની ટુર્નામેન્ટ રમવા માટે આવ્યા. બસ અમારો કહેવાનો મતલબ એવું જ છે કે ભાઈઓ, આવું આયોજન કરવાથી તમારી એકબીજાની જે કદાચ દૂરની ભાવના હોય છે એ નજીક આવે છે. કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણે દૂર દૂરના વિસ્તારોમાં રહેતા હોઈએ છીએ પણ આપણે ખ્યાલ નથી હોતો કે આ આપણા જ વ્યક્તિ છે, પરંતુ આવા આયોજનથી એકબીજાના પરિચય વધુ કેળવાય છે. આમાં વિજેતા ટીમને ટ્રોફી છે, મેન ઓફ ધી મેચને ટ્રોફી છે, તે મેન ઓફ ધી સિરીઝને ટ્રોફી છે, રનર્સઅપને ટ્રોફી છે. તેમજ દાતાઓ તરફથી વિવિધ ઇનામો આપવામાં આવશે. ગોગલ્સ, ટી શર્ટ જેવા અનેક ઇનામો પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ અમે માર્ચ મહિનામાં શરૂ કરેલી હતી, જે આજે રવિવારે 14/5 પૂર્ણાહુતિ છે અને જેમાં અત્યારે હાલ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે અને પોતાની સમાજ ભાવના પ્રગટ કરી રહ્યા છે.